નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇયરફોન લગાવ્યું. ગઈ વખતે આપણે પ્રમેય શીખ્યા, એના આગળ પણ એક પ્રમેય ચાલ્યો, કેટલાક રાઇડર્સ કેટલાક સિદ્ધાંતો ચાલ્યા, એનો ઉપયોગ આપણે દાખલાઓમાં રાઇડર્સમાં કરી શકીએ એના માટે કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું, રાઇડર્સની ચર્ચા કરીશું. હવે અહીં જે દાખલાઓ આપ્યા છે એમ આપેલો છે, એક વીજળીનો થાંભલો જમીન ઉપર લંબ ઊભો છે, થાંભલાની ટોચ ઉપર વિદ્યુતનો ગોળો છે. માનો કે આ થાંભલો એ બી છે અને એ વિદ્યુતનો ગોળો છે. થાંભલાના તળિયેથી એક 90 સેન્ટીમીટર ઊંચાઈની છોકરી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે અને બી બિંદુએ પહોંચે છે. 4 સેકન્ડ પછી બી બિંદુએ પહોંચે છે. 0.90 સેન્ટીમીટરની છોકરી. હવે આ છોકરી એ પણ લંબ જ ઊભી હોય, માનો કે પી આર પી ક્યુ જે નામ આપો આ છોકરી આરપી નામની છોકરી, તો એ વખતે એના પડછાયાની લંબાઈ શોધો. હવે થાંભલાની ઊંચાઈ 3.6 મીટર આપેલી છે. 3.6 મીટર ઊંચાઈના થાંભલા ઉપર વીજળીનો ગોળો છે, થાંભલો જમીન ઉપર લંબ ઊભો છે, થાંભલાના તળિયેથી 90 સેન્ટીમીટર ઊંચાઈની છોકરી તળિયેથી 1.2 મીટર સેકન્ડના વેગથી દૂર જઈ રહી છે, 4 સેકન્ડ પછી બી બિંદુએ આવે છે, તો એ વખતે છોકરીના પડછાયાની લંબાઈ શોધો. તો પડછાયાનું આ છેલ્લું કિરણ આમ થઈને આમ થઈને આમ આવશે, એના અંદરના કિરણો અહીં આવશે નહીં, એટલે આટલા સુધી પડછાયો પડશે, ઉપરના કિરણો આવશે નહીં, પડછાયો પડશે નહીં. તો આને આપણે સી બિંદુ નામ આપીએ. ચલો, છોકરીની ઊંચાઈ 90 સેન્ટીમીટર એટલે 0.9 મીટર થયું, કારણ કે 8 મીટરમાં છે, તો આ મીટરમાં. હવે તમને 4 સેકન્ડ આપ્યું છે, 1.2 મીટર પ્રતિ સેકન્ડ. 1.2 મીટર પ્રતિ સેકન્ડનો અર્થ શું થયો કે 1 સેકન્ડના 1.2 મીટર અંતર કાપે તો 4 સેકન્ડમાં કેટલું, 4 ગણું અંતર કાપે, 4 સેકન્ડમાં 4.8 મીટર બાદ કાઢતા. તો આ રીતે અંતર પણ આપણને મળી ગયું 4.8. હવે આ પડછાયાની લંબાઈ ધારો કે x હોય તો આપણે x લખવાનો છે. હવે દાખલો ગણ્યા વગર પણ ખ્યાલ આવે કે આપણે આગળ જોયું કે જ્યારે ત્રિકોણની આ બાજુ સમાંતર હોય તો આ ઉપરનો ભાગ આનો અને આનો જેટલો ગુણોત્તર થાય એટલો જ આખી બાજુનો અને આનો ગુણોત્તર થાય, અર્થાત કે આ બંનેનો ગુણોત્તર જેટલો થાય આ નાની બાજુનો અને મોટી બાજુનો એટલો જ ગુણોત્તર આ નાની બાજુ અને આખી બાજુનો થાય, કારણ કે ઉપરનો ત્રિકોણ આખા ત્રિકોણની સમરૂપ છે. તો અહીં પણ તમે જુઓ કુકું પ્રમાણે આ ગુણો નાના ત્રિકોણમાં પણ આવે છે અને મોટા ત્રિકોણનો પણ આવે, અને અહીં કાટખૂણો છે એ પણ બંને ત્રિકોણમાં આવે છે. પાછી આ સમાંતર છે એટલે બંને ત્રિકોણ સમરૂપ છે અને પાછો સમાંતર છે, તો સમરૂપ ત્રિકોણની બધી બાજુઓ ના ગુણોત્તર સરખા હોય. આપણે તો સીધે સીધી વાત કરીએ કે આ ગુણોત્તર 0.9 નો અને x નો ગુણોત્તર થાય એટલો 3.6 નો અને આખી બીસી બાજુનો થાય. તો અહીં તમે જોઈ લો કે અહીં જે બાજુ છે એનું પ્રમાણ સામેની બાજુ આનું જેટલું હોય એટલું જ આ નાની બાજુનું પ્રમાણ એની આખી બાજુ સાથે થાય, તો 4 ગણું થાય, 9 4 36, તો આ x માપ છે, આખી બાજુ 4x થાય, આખી બાજુ 4x થાય, તો એમાંથી આટલી x બાદ કરો તો આ 3x જેટલું માપ થાય. 3x ની કિંમત 4.8 આવી, તો x ની કિંમત એનાથી ત્રીજા ભાગની 1.6, તો તમારે x ની કિંમત 1.6 આવી. આ સીધો જવાબ ગણ્યા હોય પણ સીધે સીધું લેવું હોય તો ચાલો x ના છેદમાં 0.9 બરાબર આખી બાજુ એટલે કે x વત્તા 4.8
आठ ना छेद में 3.6 આમ પણ તમે લઈ શકો. અચ્છા આ બેનો ગુણોત્તર પણ તમે લઈ શકો. આ રીતે સૂત્રને વાપરવું હોય તો x નું નાની બાજુ અને એની આખી બાજુ પ્રમાણ જેટલું થાય એટલું આ નાની બાજુના છેદમાં આખી બાજુ લેવી હોય 0.9 ના છેદમાં 3.6 લેવું પડે. 0.9 ના છેદમાં 3.6 બંનેના પોઈન્ટ ઉડાડી દો. પોઈન્ટ પછી તો એક આખો કાઢી નાખો. 9/36 તો x વત્તા ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ આર યુપી. ચલો અહીં લખી દઈએ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ આર ક્યુપી. એબી છે જેમ ક્યુઆર બરાબર 2/3 જો ક્યુઆર બરાબર 12 તો PQ શોધો. PQ બરાબર ખાલી જગ્યા. ચલો બીજો દાખલો. આનો આ દાખલો છે ત્રિકોણ ABC RQP. AB છે QR બરાબર 2/3 જો ABC નું ક્ષેત્રફળ આ રીતે ત્યાં તમને આપ્યું છે BC નું ક્ષેત્રફળ. બીજો દાખલો પછી આપણે આમાંથી દાખલો લખવું ન પડે બરાબર. તો આ બે દાખલા કરીએ. ચાલો અહીં ધ્યાન આપજો. બે ત્રિકોણ સમરૂપ હોય તો AB ના છેદમાં QR બરાબર જો AB ના છેદમાં સમરૂપતામાં લીધો AB ના છેદમાં QR બરાબર BC ના છેદમાં PQ. BC ના છેદમાં PQ બરાબર AC ના છેદમાં PR. બાજુઓ સમપ્રમાણ અસમરૂપતાનું સૂત્ર છે. નંબર 2 વાળો AB ના છેદમાં પહેલા બેના છેદમાં પહેલા બે, બીજે છેલ્લા બેના છેદમાં છેલ્લા બે, પહેલા ત્રીજાના છેદમાં પહેલું ને ત્રીજું. આપણે જેની જરૂર પડશે એ રાખીશું. ચલો હવે અહીં તમને આપી છે AB છેદમાં QR બરાબર 2/3. 2/3 એટલે 2/3. એબી છેદમાં ક્યુઆર ની કિંમત આપી છે 2/3 બરાબર. ચલો બીસી ની કિંમત આપી નથી. પીક્યુ ની કિંમત આપી નથી બરાબર. પીક્યુ ની કિંમત શોધવાની છે. સોરી પીક્યુ ની કિંમત શોધવાની છે. પછી ક્યુઆર ની કિંમત QR ને નહીં, અહીં રકમમાં આપણે થોડી જ ભૂલ છે. QR ને નથી આ PR ની કિંમત છે. સોરી હો. ચલો PR ની કિંમત નથી, PQ ની કિંમત છે. ચલો આ PQ ની કિંમત 12 છે. રકમમાં જોઈએ PQ ની કિંમત 12 હોય PQ ની કિંમત 12 હોય PQ ની તો શોધવાની છે તો BC ની આપી દે છે. ચલો BC ની કિંમત 12 હોય તો PQ ની કિંમત શોધવાની છે. રકમમાં ભૂલ હશે હું સુધારું છું. BC ની કિંમત PQ ની BC ની કિંમત 12 હોય તો PQ ની કિંમત શું. ચલો AC ની નથી આપી અને PR ની નથી આપી એટલે હવે આપણે જેની અંશ અને છેદ બંને ના આપ્યો હોય એને તો કાઢી જ લઈએ.
એની જરૂર જ નથી. માનો કે આ લ્યા અને આ બી 1 2 3 અને 4 એ 3 4 માંથી 3 ની આપી એટલે કે શોધવાની તો આ કાઢી નાખવાનું જેટલાની જરૂર છે એટલાની રાખવાની. હવે ક્રોસ ગુણાકાર કરી નાખો 2PQ બરાબર 12 3 36 તો PQ બરાબર 2 6 18 તો PQ બરાબર 18 ખરું. તો આ રીતે બિલકુલ સિમ્પલ રાખો. હવે એના પછી કાઢો છે ત્રિકોણ એબીસી અને આ એવો છે એબી અને ક્યુઓ. જો PQR નું ક્ષેત્રફળ ABC નું ક્ષેત્રફળ 64 હોય, જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 64 તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શોધો. ચલો હવે ક્ષેત્રફળ નો ગુણોત્તર આપણે લઈએ PQR ક્ષેત્રફળ નીચે છે QR નું ક્ષેત્રફળ ઉપર આવે છે એટલે અહીં આપણે અનુરૂપ લેવી હોય તો QR ના છેદમાં AB. કેમ ઉપર QR લીધું? અહીં ભલે AB છેદમાં QR આપ્યું છે પણ આપણે QR છેદમાં AB કેમ લીધું? કારણ કે આ જે ત્રિકોણની ત્રિકોણ હોય એ ત્રિકોણની બાજુ ઉપર હોવી જોઈએ. આ જે ત્રિકોણ હોય એ ત્રિકોણની બાજુ ઉપર. આપણે આઈ પણ એબી છેદમાં QR આપ્યું પણ સૂત્રમાં QR છે નથી. પછી એની કિંમત આપણે 2 3 ની જગ્યાએ 3 2 મૂકી ઊંધું કરી દઈશું. ચલો PQR નું ક્ષેત્રફળ શોધવાનું છે. ABC નું ક્ષેત્રફળ 64 છે. ચલો QR છેદમાં AB ની કિંમત કેટલી થશે? QR છેદમાં AB QR છેદમાં AB તો 3 2 થશે. હવે આ 64 અહીંથી કાઢીને સીધું ઉપર મૂકી દઈએ તો કેટલા થાય અને કેટલા ઉડી જશે ને છેદમાં 32 2 64 તો 32 × 3 કેટલા થાય? 96. તો PQR નું ક્ષેત્રફળ બરાબર 96 A. ચલો હવે આવો દાખલો પૂછો. હું જાતે રકમ બનાવું છું. એક રકમ માં BC જેમ PQ બરાબર 3 2 આવું આપ્યું હતું એની જગ્યાએ ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ. ચલો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 64 અને ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ 36 છે. જો BC બરાબર 16 તો PQ શોધો. આવો દાખલો પૂછો. આપણે સિદ્ધાંત સમજવાનો છે, રકમ માટે નથી. તો જ્યારે ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો હોય તો ચલો આપણે હવે PQ શોધવાનું છે. તો પહેલા સમરૂપતા હોવાના કારણે PQ ના છેદમાં શું આવશે બોલો? PQ ના છેદમાં BC આવશે કે નહીં? PQ ના છેદમાં BC. હવે અહીં ક્ષેત્રફળ આપેલું છે બાજુઓ છે પ્રમાણે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. પણ ક્ષેત્રફળનો જ્યારે ગુણોત્તર આપ્યો હોય ત્યારે બાજુના વર્ગ કરવા પડે. આ યાદ રાખો, આ યાદ રે એના માટે રાખો મૂક્યો છે. ચલો PQ નો વર્ગ બરાબર છેદમાં PQ ની કિંમત આપી નથી, BC નો વર્ગ 16 છે તો 16 નો વર્ગ કેટલો થાય? 256 બરાબર. PQR નું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? PQR નું ક્ષેત્રફળ 36. ABC નું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 64. ચલો આ 256 અહીંથી ઉઠાવીને આ બાજુ લઈએ તો ગુણાકારમાં જાય કે નહીં? 256 આ બાજુ જાય કે નહીં?
ચાલો હવે આના છેદનું રાખો 16 4 64 અને 16 ભાગો તો 16 અને 4 4 16 એટલે 36 144 થાય. પીક્યુનો વર્ગ બરાબર તો પીક્યુ બરાબર વર્ગમૂળ કાઢી નાખો 144 નું વર્ગમૂળ કેટલું થાય 12. આ બાજુથી વર્ગ કાઢવા માટે આ બાજુ વર્ગમૂળ છે. આ તો પ્લસ ઓર માઇનસ 12 થાય પણ ક્ષેત્રફળમાં માઇનસ ના હોય બરાબર ને. પીક્યુ બરાબર પ્લસ જ દેવું પડે. ચાલો હવે એના પછી નું એકના આ બધા સિદ્ધાંતો છે સમરૂપતાના સૂત્રો જ વાપરવાના છે. હવે એના પછી સરસ મજાનો એક રાઇડર્સ છે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ આર ક્યુ બી છે. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ આર ક્યુ બી છે માં એબી છે એમ ક્યુ આર બરાબર 2:3 એ તો આપણે કરાવી દીધું. સોરી આ આખો પતિ છે દાખલો. બીજો દાખલો છે એમાં તમને આકૃતિ માનો આપેલી છે ત્રિકોણ એબીસી છે આવી રીતે તમને પૂછ્યો છે ત્રિકોણ એબીસી માં એક્સ વાય સમાંતર બીસી છે. એક્સ વાય સમાંતર એસી છે. એક્સ અને વાય બિંદુઓ અનુક્રમે એબી અને બીસી પર છે. જો એક્સ વાય છે એ આ ત્રિકોણનું સમાન ક્ષેત્રફળવાળા બે ભાગોમાં વિભાજન કરે છે. સમાન ક્ષેત્રફળવાળા બે ભાગમાં વિભાજન કરે છે એટલે એક આ બાજુનો જે ભાગ છે હું સફેદ સફેદ લખું છું એ અને આ બાજુનો જે કોરો ભાગ છે એ બેના ક્ષેત્રફળ સરખા છે. સમાન ભાગોમાં વિભાજન કરે છે તો એ છે જે એબી બરાબર ખાલી છે એક્સ છેદમાં એબી નો ગુણોત્તર શોધો બરાબર. હવે આપણે આ રીતે તમને ના ફાવે આ જ આકૃતિને આમ ફેરવી દઈએ એટલે કે આ બી બિંદુને ઉપર લાવી દઈએ એટલે આપણે તે ગણતરીની અંદર સમજાય. ઘણી વખત આડો ત્રિકોણ હોય તો અટવાઈ પડે આપણે સિદ્ધાંત આ રીતે. ચલો બી બિંદુ એ આવ્યું એ અને સી અહીં લઈ ગયા આપણે બી. હવે એ બી ઉપર એક્સ બિંદુ લઈએ તમને આકૃતિ આવી આપ્યું અને બી સી ઉપર વાય બિંદુ એટલે આ આકૃતિ થોડી સીધી થઈ ગઈ. આના ઉપર તકલીફ પડે આના ઉપર ના પડે બરાબર ઊંચો આવવાનું નહીં. હવે જુઓ આ જે છે એક્સ અને વાય થોડા નીચે એક્સ અને વાય આ ઉપરનો જે ત્રિકોણનું ક્ષેત્રફળ થયું આટલા ભાગનું એ અને નીચેના જે ક્ષેત્રફળ છે આટલો ભાગ એ બેના ક્ષેત્રફળ સમાન છે. હવે આપણે જાણીએ કે ત્રિકોણ એ બી એક્સ વાય અને બી એ સી બંને સમરૂપ ત્રિકોણ થાય. કેમ સમરૂપ ત્રિકોણ થાય? કારણ કે આ બી ખૂણો મોટા ત્રિકોણમાં ગણાય અને નાના ત્રિકોણમાં ગણાય એટલે બંનેમાં એક એક ખૂણો તો સરખો થયો. બીજું કે આ અનુકોણો હોવાના કારણે આ બંને ખૂણા પણ કાઢતા સમાંતરે કાપી સમાંતરે અનિચ્છેદી કાઢી બધા ખૂણા થાય કારણ કે અહીં તમને આપી લીધું છે એક્સ વાય સમાંતર એસી તો સમાંતરે ખાવ થઈ એસી અને એક્સ વાય આ અનિચ્છેદિકા થઈ છેદિકાથી બનતા અનુકોણ સરખા થાય. અહીં લખવું તો લખી નાખો કયો ત્રિકોણ ઈ એક્સ વાય અને ત્રિકોણ બી એસી બી એસી જેમાં ખૂણો બી
આમાં પણ ગણાય, ખૂણો બી આમાં પણ ગણાય, બરાબર. આ ખૂણો બી આપણો હોય તો એક્સ બી વાય લખો, એક્સ બી વાય, અને આમાં લખવો હોય તો એ બી સી આખો લખો, બંનેમાં એ ખૂણો સરખો થાય, બંનેમાં બી ખૂણો. ચલો ખૂણો બી એક્સ વાય બરાબર ખૂણો બી એ સી માટે હુકુમ પ્રમાણે ઉપરનો ત્રિકોણ બી એક્સ વાય સમરૂપ ત્રિકોણ બીના સામે બી આવશે, પછી એક્સ ના સામે એ આવશે અને વાય ના સામે સી આવશે. આ બે સમરૂપ ત્રિકોણ થયા. સમરૂપ ત્રિકોણ થયા તો હવે બાજુઓનો ગુણોત્તર અને ક્ષેત્રફળનો ગુણોત્તર સરખો. હવે આપણે ક્ષેત્રફળની વાત કરીએ. માનો સરખા ભાગોમાં ક્ષેત્રફળ છે, એટલે ઉપરનું ક્ષેત્રફળ જેટલું થાય આ ઉપરના ત્રિકોણ એક થાય, તો નીચેના ત્રિકોણનું પણ એક અને નીચેના ચતુષ્કોણનું પણ એક, બે સરખા ભાગ છે. તો આખા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થયું? બી એ સી નું ક્ષેત્રફળ કેટલું થયું? ચલો બી એક્સ વાય નું બી એક્સ વાય નું ક્ષેત્રફળ એક્સ એક્સ થાય. ચલો એ એક્સ વાય સી નું ક્ષેત્રફળ, એ એક્સ વાય સી નું ક્ષેત્રફળ પણ એક્સ થાય. માટે આખા બી એ સી નું ક્ષેત્રફળ કેટલું થયું? એક્સ વત્તા એક્સ બરાબર ટુ એક્સ થાય આખા નું ક્ષેત્રફળ, ખરું? આ આપણે લખ્યું. હવે બંનેના ક્ષેત્રફળ નો ગુણો, હવે આખા ત્રિકોણ નું ક્ષેત્રફળ લઈએ. આખા ત્રિકોણ નું ક્ષેત્રફળ બી એ બી એ સી છેદમાં આખા ત્રિકોણ નું છેદમાં ઉપરનું ત્રિકોણ બી એક્સ વાય. તો આખા ત્રિકોણ ની કોઈ બાજુ લઈએ અને ઉપરના ત્રિકોણ ની બે એની અનુરૂપ બાજુ નો ગુણોત્તર પણ લઈ શકાય. તો આખા ત્રિકોણ ની બાજુ કઈ છે? એ બી, અથવા ચલો ઉપરનો ત્રિકોણ બી એક્સ વાય, ઉપરનો ત્રિકોણ છેદમાં આખો ત્રિકોણ બી એ સી, તો ઉપરના ત્રિકોણ ની બાજુ આપણે કઈ શોધવાની છે? એ એક્સ, એ એક્સ, એ એક્સ, બરાબર. એટલે આ એ એક્સ તો ત્રિકોણ ની બાજુ નથી થતી, પણ આપણે બી એક્સ લઈએ. ચલો ક્ષેત્રફળ કેટલું આપણે ધાર્યું છે? ક્ષેત્રફળ કેટલું આવ્યું? ટુ એક્સ બરાબર ex નો વર્ગ છેદમાં ab નો વર્ગ. x x ઉડી ગયો. ચલો dx નો વર્ગ છેદમાં ab નો વર્ગ બરાબર એકના છેદમાં બે થયો. આ બાજુ બે વર્ગ કાઢો એટલે આ બાજુ વર્ગફળ લેવું પડે. તો dx ના છેદમાં ab બરાબર 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ 2, વર્ગમૂળમાં 2. ચલો હવે આપણે શું શોધવાનું છે? ax / ab, ax / ab, પણ ax નથી આપ્યું તો આપણે બંને બાજુ એક વડે બાદ કરીએ. ચલો bx / ab - 1 = 1 / વર્ગમૂળ 2 - 1, સાદું રૂપાંતર. આ ab એ ગુણા છે તો bx - ab / ab બરાબર 1 - √2 / √2. હવે આ નાની બાજુમાંથી મોટી બાજુ બાદ ન થાય, કરવી હોય તો માઇનસ આવે, એટલે માઇનસ ટુ પ્લસ કરવા માટે ઉપર આપણે બદલી દઈએ. ab આગળ લઈએ, bx પાછળ લઈએ, છેદમાં ab ઉપરના અંશમાં ક્રમ બદલ્યા છે તો અહીં પણ આપણે બદલવા પડે, કારણ કે આપણું માઇનસ થાય. આ માઇનસ ને પ્લસ કરવા માટે ક્રમ બદલ્યા તો અહીં બદલાવ વર્ગમૂળ 2 - 1 / √2.
છેદતો એટલો એમ. ચલો AB માંથી DX જાય આખી AB AD માંડીને આઈ સુધી, એમાંથી આટલો ભાગ બાદ કરી દઈએ તો બાકીનો ભાગ AX વધે, એટલે આની જગ્યાએ AX વધે છેદમાં AB બરાબર વર્ગમૂળ 2 માઇનસ 1 છેદમાં વર્ગમૂળ 2. આમ તો જવાબ આવી ગયો, AX છેદમાં AB આવી ગયો, પણ છેદમાંથી અસમય સંખ્યા છે એટલે એનું સમયીકરણ કરવું હોય તો ઉપર નીચે વર્ગમૂળ 2 વડે ગુણી નાખીએ, વર્ગમૂળ 2 વડે ગુણી નાખીએ, અંશમાં પણ ગુણીએ અને છેદમાં પણ વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 વડે ગુણીએ. તો સાદુરૂપ શું આવ્યું, વર્ગમૂળ 2 ગુણ્યા 2 એટલે 2 માઇનસ વર્ગમૂળ 2 છેદમાં 2. આ જવાબ બરાબર. ગુણોત્તર આપણે શોધવું, થોડો દાખલો બહુ મજાનો સમજાય તેવો છે, જેને રસ છે દાખલાઓમાં આવા આગળ દાખલાઓ એમના માટે છે. સામાન્ય છોકરાઓ બધું જ કરવું એવું જરૂરી નથી, આપણે જેટલું સમજી શકીએ